બોડી, જિલ્લાની અંદર 31મી બોડી અને કેન્દ્રની અંદર એટલે દરેક ઝોનની અંદર, એટલે 5 ઝોનની અંદર 5 ટીમો હશે. 5 ટીમની અંદર 150-150 માણસની કાર્યકરોની ફોજ હશે, જેના કારણે કલેક્ટર કે DYSP કે પોલીસ કમિશનર જો એક પણ RTI એક્ટિવિસ્ટ અમારો હશે અને નહીં કાઢે તો આ બધા કાર્યકરોની ફોજ જઈ અને એની સામે ધરણા કરશે, કાર્યકરોને મદદ કરશે. કેટલી જગ્યાએ જોવા મળ્યું છે કે સરકાર શ્રીના કેટલા ખાતા એવા છે કે જ્યાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યું છે, તો એના માટે આપના એક્ટિવિટી જે માણસો છે એ શું પગલાં લે? અમે દાખલા તરીકે શિક્ષણની અંદર ભ્રષ્ટાચાર ચાલતો હોય, આરોગ્યની અંદર ભ્રષ્ટાચાર ચાલતો હોય, સિવિલની અંદર ચાલતો હોય, પોલીસની અંદર, એટલે જ્યાં જ્યાં પણ માહિતી આખા ગુજરાતમાંથી આવશે તો એ બાબતના નિષ્ણાત લોકોની ટીમો અમારી એની અંદર કાર્ય કરી સત્ય શોધી અને જો થતું હશે તો એની અંદર સરકારને રજૂઆત કરશે, અને સરકાર નહીં સાંભળે તો નામદાર હાઈકોર્ટની અંદર સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અથવા સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન અથવા PIL કરી અને ન્યાયના અંતિમ ધ્યેય સુધી લડીને ન્યાય મેળવશે.